સંભારા હોય તો ખાવાની એક ઓર જ મજા પડી. ખેતરમાં થાય તો એનું એનું તેલ આપણે જોરજી અગ્યા એમાં બિચારું એક ફૂલ અને ભ્રાતિની એન્યુઅલ એક્ઝામ સ્ટાર્ટ થઈ ઘરના વ્યૂ દેખાડ્યા વગર મારો બ્લોગ. સો હાય ફ્રેન્ડ, કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ 12:15 વાગે. કેમ કે થોડું બહુત કામ વગેરે હતું, કા અને કપડાની ઇસ્ત્રી કરવાની તો હજુ બાકી જ છે, તો બધું કામ ધીમે ધીમે થાય છે. ઉપરથી થોડું તડકા જેવું પણ નહોતું, તેવો શું થાય કે કપડાં પણ સુકાતા નહોતા, તો અહીંયા હળદર વગેરે ક્યારનું પડ્યું હતું જ્યારથી અમે ગયા ત્યારથી, તો એને પણ આમાં લીંબુ અને મીઠું નાખી અને કાચની પાણીમાં ભરી લેશું. બાજરાના રોટલા કર્યા છીએ, તો અહીંયા દૂધી બટેકાનું શાક કરી લેશું. કેમ કે દૂધી દાળનું શાક તો રોટલી સાથે બધા ખાય, પણ શું થાય કે દૂધી બટેકાનું શાક કોઈ નથી ખાતું, કાં તો એની સાથે દાળ ભાત કરવા પડે છે અને કાં તો બાજરાના રોટલા. અને અહીંયા હું ટીંડોળાનું સંભારો બનાવી લઈશ ને અહીંયા કાકડી સુધારી લીધી છે. અને ખાસ વાત એ કે ટીંડોળાના સંભારામાં હું મેથીના દાણા ફ્રાય કરતી ટાઈમ નાખું છું, તો સરસ મજાનો ટેસ્ટ આવે છે. ને ઉપરથી આપણે મેથી તો ખાતા ના હોઈએ, તો આવી રીતે આપણા બોડીમાં મેથી જાય, યાની કે આવી રીતે આપણે કન્ઝ્યુમ કરી શકીએ. તો બસ એમ જ છે. અને હવે અહીંયા પણ ધીમે ધીમે ઠંડી ઓછી થવા માંડી છે, અને આજે વાત થઈ તો ઇન્ડિયામાં પણ થોડીક ઠંડી ઓછી થવા માંડી છે. અને બસ એવું ચાલે છે. હમણાં હવે ભાગ્યની અને ભ્રાતિની એન્યુઅલ એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે, અને તો બસ એની તૈયારીઓ પણ ચાલે છે. કેમકે એન્યુઅલ એક્ઝામ છે તો થોડું બહુત ભણાવવાનું આ તે ચાલ્યા કરે, ને આખો દિવસ કેમ નીકળી જાય ખબર પણ ના પડે. અને તમને કોઈ હેક, યાને કે જુગાડવું આઈડિયા, ઓર્ગેનાઇઝેશન આઈડિયા, કિચનની થોડી એવી ટિપ્સ એન્ડ ટ્રીક, જેથી કરીને આપણે કિચનના કામને થોડું સરળ બનાવી શકીએ, ટાઈમ બચાવી શકીએ, એવા વિડીયા અગર ગમતા હોય તો તમે મારી ગુજરાતી ચેનલ છે લાઈફ હેક્સ ગુજરાતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં યા ફિર હું મેન્શન કરી દઈશ, તો એ જોઈ શકો છો. બસ કાલે ઊંધિયું બનાવ્યું હતું અને આજે આ બધું બનાવી લઈએ, અને પછી મળશું ને આગળ શું થાય છે. અને હું વિચારું છું કે આ ગુજરાતી ચેનલ, હવે આ ગુજરાતીમાં હું વિડીયો બનાવું છું, તો થોડી ઇન્ફોર્મેશન યુએઈને લગતી પણ આમાં દઉં. પણ કેટલા ટાઈમથી હું વિચારું છું, પણ મને એ બાબતનો ટાઈમ જ નહીં મળતો. હવે જોઈએ શું થાય છે આગળ, કેમ કે હવે માર્ચમાં વેકેશન પડશે. અત્યારે માર્ચનું વેકેશન અમારે એન્યુઅલ વેકેશન હોય છે, અને એ 20-25 દિવસનું તો હોય જ છે. તો જોઈએ હવે ક્યાંય જઈએ યા ના જઈએ. તો બસ અમારી સાથે જોડ્યા રહેજો, તો ખબર પડશે શું છે શું નહીં. અને મારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને બહારનો વ્યૂ પણ મને હું બતાવી દઉં. કેમ કે બહારના વ્યૂ દેખાડ્યા વગર મારો બ્લોગ અધૂરો મને લાગે છે. અહીંથી એટલું જ દેખાય છે થોડું લિવિંગ રૂમમાંથી. નાની આ બિલ્ડિંગો તમને જોવા મળે છે. અને એક બહુ દુઃખદની વાત એ કે આ વખતે મેં ઇન્ડોર પ્લાન્ટ વાવ્યા હતા, પણ જેવા અમે જોર્જિયા ગયા એમાં બિચારું એક ફૂલ છે, આ એક જે પ્લાન્ટ છે એકદમ સુકાઈ ગયું, અને બધી મહેનત પાણીમાં ગઈ. આ જ ટાઈપનું જે પ્લાન્ટ છે એ જ ટાઈપનો આ પ્લાન્ટ છે, તમે જુઓ કેટલો મસ્ત છે. તો હું ગઈ હતી ત્યારે બધામાં પાણી નાખીને જ ગઈ હતી, પણ શું થયું શું નહીં કાંઈ ખબર પડી નહીં, અને પ્લાન્ટ છે એ સુકાઈ ગયો. અને મેં હું નાઇટ કરીને સૂતા છે એટલે ધીમે ધીમે હું બોલું છું. અને હમણાં ભ્રાતિ 1 વાગે આવી જશે, ત્યાં સુધીમાં બધા કામ છે એ પતાવી દઈએ. હજુ જોર્જિયાના બહુ બધા વિડીયા બાકી છે, મેં થોડા પાર્ટમાં ડિવાઈડ કર્યા છે, એટલે બહુ બધા વિડીયા થશે. તો બસ વચમાં હું આવી રીતે વિડીયો નાખતી જાઉં, તો તમે પણ બોર ના થાઓ. બસ એવું છે. હવે આ સીમ તેલ જ અમે યુઝ કરીએ છીએ, તો આમાં શું થાય કે સરસ મજાનો ટેસ્ટ આવે. આપણે નાના હતા તો
મગફળી ખેતરમાં થાય તો એનું એનું તેલ આપણે પીસીને ખાતા હતા, અને વળી પાછું બધાને નીકળવું રિફાઇન્ડ ઓઇલ ખાવાનું, જેનાથી હાર્ટ સારું રહે. હવે એવું છે કે રિફાઇન્ડ ઓઇલ નહીં ખાવાનું, એનાથી હાર્ટ બગડે છે. અહીંયા આપણી હળદર બની ગઈ છે અને આને હું ગ્લાસની જારમાં રાખી દઈશ. અને આટલું બધું સંભારા હોય તો ખાવાની એક ઓર જ મજા પડી જાય. અહીંયા કાચરી છે અને દેશી ખાવાનું વધારે અમને બેસિકલી પસંદ છે. હળદર હોય કે પછી કોઈ પણ સંભારા હોય કે કઈ કાચરી વગેરે હોય કે આ લાલ મરચાની ચટણી જે સ્ટોર કરીને તમે વરસ બે વરસ રાખી શકો છો. મેં આટલી જ બનાવી હતી, તો આવી રીતે તમે થોડું બહુ બનાવીને રાખો તો તમારે છોકરા ના ખાતા હોય તો પણ ખાય. તો બસ એ જ છે. હવે સંભારો બની ગયો, અહીં શાક બને છે અને મારી ભાખરી બનાવવાની છે ભાગ્ય પ્રાતિપૂર્તિ, અને અમારા બે રોટલા બનાવવાના છે. તમે રિસન્ટલી જોયું કે મેં મારા ઘરની બધી કાર્પેટ ચેન્જ કરી છે, તો આવી રીતે રાખી હતી. એમાં થોડા કાર્પેટના ટુકડાઓ વધ્યો હતો, એમાંથી મેં આ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનાવ્યું છે. જે ઘરમાં જ પડી હતી વસ્તુનો યુઝ કરીને મેં આ સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવ્યું છે. એમાં તમે કપડાં પણ રાખી શકો, છોકરાઓના રમકડાઓ પણ રાખી શકો, છોટી મોટી વસ્તુઓ રાખવા માટે યુઝ થઈ શકે છે. અને કાર્પેટમાં શું હોય કે એનો શેપ એવો ને એવો રહે, તો એ જ લોન્ડ્રી બાસ્કેટ પણ તમે યુઝ કરી શકો છો. તો આવા જ વિડીયો હું મારી ગુજરાતી ચેનલ જેનું નામ છે લાઈફ હેક ગુજરાતીમાં બનાવતી હોઉં છું. તો જો તમે એના માટે ઇન્ટરેસ્ટેડ હોવ તો એ મારી ચેનલને ચેકઆઉટ કરી શકો છો. અને આજનો વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને થેન્ક ફોર વોચિંગ.